રાજ્યોમાં હિન્દુત્વની અસ્મિતા ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે ત્યારે ગુજરાત ખાતે જય શ્રી રામ સેનાની શુભ શરૂઆત થઈ છે. આજરોજ જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમ ચેતન બાપુ પિનાક મોદીની અધ્યક્ષતામાં બારડોલીના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશના વિવિધ હોદ્દેદારો તેમજ જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આગામી 11 તારીખના રોજ બારડોલી ખાતે સાંજે 8 વાગે સરદાર ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. 1990 અને 1992 સાલમાં રામ જન્મભૂમિ આંદોલનમાં કાળ સેવામાં ગયેલા સેવકો અને તેમના પરિવારજનોને સન્માનિત કરવાના એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તમામ હિન્દુ અને કાળ સેવકોના સન્માન સમારોહમાં અચૂક હાજર રહેવા અપીલ કરી હતી. ભારતભરમાં જય શ્રી રામ સેનાના નામથી 17 રાજ્યોમાં એક સંગઠન કાર્યરત છે, જે હિન્દુ અસ્મિતા ગરિમા અને સુરક્ષા બાબતે આખા દેશને સજાગ કરવા અને એને ઉત્તરોત્તર પ્રગતિ મળે એ માટે કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિને મુક્ત કરાવવા માટેની બી લડત કોર્ટમાં એ લોકો લડી રહ્યા છે અને હવે ગુજરાતમાં એ સંગઠનને વેગ આપવા માટે અને એને કમ્પ્લીટલી જડમૂળથી ઊભું કરવા માટે મને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે. અને એને માટે જ જે અમે લોકોએ હળીમળીને જે સમિતિઓની રચના કરી છે અલગ અલગ જગ્યાની, એ સમિતિ બાબતે જાણકારી આપવા માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી. આગામી ઘણા બધા કાર્યક્રમોની રૂપરેખા બનાવવામાં આવેલી છે, પણ સૌથી પહેલો કાર્યક્રમ આ 11મી તારીખે રવિવારે બારડોલી સરદાર ચોક ખાતે જે 90-92ના કાર સેવકો છે, જે હયાત બી છે અને જેને જે હયાત નથી એ લોકોનું સન્માન કરવા માટેનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એમાં હવે એ કાર્યક્રમમાં સભાપતિ એટલે કે જે અધ્યક્ષ છે કાર્યક્રમના એ આપણા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી માન્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર છે અને અતિથિ વિશેષમાં બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ અને બીજા બારડોલી નગર ભાજપના જયંતિભાઈ પટેલ, જમનાબેન રાઠોડ, અનંતભાઈ જૈન અને ધર્મેશભાઈ પટેલ એ બધા અતિથિ વિશેષમાં છે. હવે જય શ્રી રામ સેના તમામ રામ ભક્તોને, રામ સેવકોને આગામી કાર્યક્રમ 11મી તારીખે જે રાખવામાં આવેલો છે સરદાર ચોક ખાતે બારડોલીમાં, ત્યાં આગળ હાજર રહેવા ભાવભર્યું આમંત્રણ આપે છે. જરૂરથી આવજો. આપણી ફરજ છે કે જે કાર સેવકોએ આપણે માટે રામ જન્મભૂમિ આઝાદ કરાવવાની આટલી મોટી લડત લડી છે એ લોકોનું આપણે સન્માન કરીએ. ધન્યવાદ. હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી.